વિશ્વમાં ફક્ત બે જ વ્યક્તિ જીવન આપી શકે છે, એક માતા અને બીજા રક્તદાતા। ત્યારે જ્ઞાનગંગા વિદ્યાલયમાં શિક્ષણ તથા સામાજિક સેવાકીય કાર્યક્ષેત્રે અગ્રેસર પ્રતિષ્ઠિત સ્વર્ગવસ રસિલાબેન ભીમાણી સ્મરણાંજલિ અર્થે રક્તદાન મહાદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, સાથે જ નેત્રદાન અંગદાન તથા દેહદાનનું આયોજન કરવામાં આવ્યું હતું। સૌ પહેલાં તો હું જ્ઞાનગંગા શૈક્ષણિક સંકુલ એજ્યુકેશન ઝોનને હૃદયથી અભિનંદન આપું છું કે આવી પરિસ્થિતિમાં, વિષમ પરિસ્થિતિમાં, કોરોના જેવી પરિસ્થિતિમાં પણ આટલું સુંદર મજાનું રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે। સ્વર્ગીય રસિલાબેન ભીમાણીના શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અનુસંધાને આજે સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન થયું છે, એમના માટે હૃદયથી અભિનંદન। લોકો સુધી અને ખાસ કરીને આ પરિસ્થિતિમાં થેલેસેમિયાના બાળકો, જેમને ખરેખર રક્તની અવારનવાર જરૂર પડે છે, વારંવાર એમને લોહીની જરૂર પડતી હોય, ત્યારે એવા સમયે સામાજિક અને સેવાકીય કામગીરી કરવાના હેતુથી ખરેખર આ શિક્ષણનો એક ભાગ જ છે, સેવાથી જ શિક્ષણ છે એ સોંપતું હોય છે। એટલે આ પરિસ્થિતિમાં આપણે લોહીનું એકત્રીકરણ કરવું, રક્તનું એકત્રીકરણ કરવું એ ખૂબ સારી બાબત છે। હું જ્ઞાનગંગા શૈક્ષણિક ઝોનને ખરેખર હૃદયથી અભિનંદન પાઠવું છું। થેન્ક યુ। આજે અમારા શાળાના ટ્રસ્ટી શ્રી રસિલાબેન નાથાલાલ ભીમાણીના શ્રદ્ધાંજલિના ભાગરૂપે શાળામાં એક આ સરસ મજાના બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલો હતો અને આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર અંદાજે 200 થી 300 બોટલની અપેક્ષા છે। અત્યારે મોર્નિંગ ટાઈમમાં 100 થી 125 બોટલ છે એ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે। જે જ્ઞાનગંગા સ્કૂલ પ્રેરિત બ્લડ ડોનેશન કેમ્પ છે, ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને બ્લડ ડોનેશન કહેવે એવી મારી અભ્યર્થના છે। અને દરેક વખતે અત્યારે જે રીતે આપણે બ્લડ ડોનેશન કરીને સમાજ ઉપયોગી કામ કરતા રહીએ એવી પણ આ જે ભીમાણી સાહેબ અને એમના ગ્રુપે કર્યું છે, એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। અને આવાના આવા સમાજ ઉપયોગી કામ થતા રહે અને સ્કૂલ દ્વારા જ્યારે કામ થતા હોય ત્યારે વધારે ગૌરવ થાય કે સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીગણ પણ આમાં જોડાતો હોય અને એક સમાજ ઉપયોગી કામ થતું હોય ત્યારે ફરીથી જે ભીમાણી પરિવારે અત્યારે જે જ્ઞાનગંગા સ્કૂલ પ્રેરિત બ્લડ ડોનેશન કેમ્પ, ખૂબ ખૂબ શુભેચ્છા।